નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં અલગ અલગ બે માર્ગ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિના મોત, 20 વ્યક્તિને ઈજા. ખરોડ ચોકડી નજીક બે લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 મુસાફરના મોત નિપજ્યા, તો રાજપીપળા ચોકડી નજીક કાર પલટી જતા 8 વ્યક્તિને ઈજા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં. પોસ્ટમોર્ટમ રૂમમાં 6 પૈકી 4 કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં. મૃતદેહને સાચવવામાં મુશ્કેલી. ભરૂચના ધોળીકોઈ બજારના મુખ્ય માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો. ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકોને હાલાકી. વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. શહેરમાં આવેલ તમામ કાચની સાફ સફાઈ શરૂ કરાઈ. નેશનલ હાઈવે નંબર 8 પર અંકલેશ્વર પાસે ખરોડ ચોકડી નજીક બે લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 12થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. મંગળવારની વહેલી સવારે અમદાવાદથી પૂના તરફ જઈ રહેલ સ્લીપર કોચ લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ફાંગી રોંગ સાઈડ પર પહોંચી ગઈ હતી અને સામેથી આવતી અન્ય એક લક્ઝરી બસ સાથે ટકરાઈ હતી. ટક્કર બાદ બંને લક્ઝરી બસ રોડની સાઈડ પર આવેલ કાંસમાં ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ 108ને કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળ તરફ રવાના કરી 15 મુસાફરોને હોસ્પિટલ રવાના કરાયા હતા. ઈજાગ્રસ્તો પૈકી 3 મુસાફરોના સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. રાજસ્થાનના રહેવાસી માંગીલાલ પ્રજાપતિ, દિનેશભાઈ અને મહેસાણાના રિંકલ પટેલનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે, જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયા હતા. હું બોમ્બેથી રાજસ્થાન ગઈ રહ્યો હતો તો મારી બસને રોંગ સાઈડથી બસ આવતા એક્સિડન્ટ થયું છે. 4-5 માણસોને ઈજા થઈ છે. મારી બસમાં કુલ 20 પેસેન્જર છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કાર પલટી જતા કારમાં સવાર 3 મહિલા સહિત કુલ 8 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. બનાવ અંગેની મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા મહિપાલ બરારી તેઓના પરિવારજનો સાથે દર્શનાર્થે ચોટીલા જઈ રહ્યા હતા. આ દરમિયાન અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજપીપળા ચોકડી પાસે કારની એક્સેલ તૂટી જતા આગળનું ટાયર છૂટું પડી ગયું હતું, જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર 3 મહિલા સહિત કુલ 8 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચતા તેઓને 108 સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કુલ 6 પૈકી 4 કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં રહેતા કાળઝાળ ગરમીમાં મૃતદેહોને સાચવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમને લઈ ફરી એકવાર વિવાદોમાં સપડાય છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 6 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 2 જ કાર્યરત છે અને 4 કોલ્ડ સ્ટોરેજ રૂમ બંધ હાલતમાં છે, જેના કારણે મૃતદેહોને સાચવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કાળઝાળ ગરમીમાં મૃતદેહોને વિકૃત થતા બચાવવા કોલ્ડ સ્ટોરેજ જ બંધ રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 4 માસથી કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં હોવા છતાં સિવિલ પ્રશાસન દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આજરોજ ભરૂચ સિવિલ, કે જે ભરૂચ જિલ્લાની મધ્યમાં આવેલું એકમાત્ર મોટામાં મોટું હોસ્પિટલ છે અને ત્યાં એક કોલ્ડ સ્ટોરેજ પણ પોસ્ટમોર્ટમ રૂમની અંદર આવેલું છે. આ કોલ્ડ સ્ટોરેજની અંદર 6 જેટલા કોલ્ડ સ્ટોરેજ રૂમ આવેલા છે, બોડી મૂકવા માટેના કોલ્ડ સ્ટોરેજ છે. હવે આ કોલ્ડ સ્ટોરેજની અંદર 6માંથી 2 ચાલુ છે અને 4 બંધ છે. એ 2 બી જે ચાલુ છે તેની અંદર બી કુલિંગ થતું નથી. આજરોજ સવારમાં, વહેલી સવારમાં જે અકસ્માત થયું હતું તેમાં 3 જેટલા અને બીજા બિનવારસી, 2 રેલવેના બિનવારસી મૃતદેહ, એમ ટોટલ મળીને 5 મૃતદેહ આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડેલા છે. પણ કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાને કારણે આ મૃતદેહોને બહાર મૂકવામાં આવેલા છે. આ અંગે ચેનલ નર્મદા દ્વારા સિવિલ સર્જનને જાણ કરાતા સિવિલ સર્જન એયુ ઔદિત્ય દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરાવવાની ખાતરી અપાઈ હતી. એટલે ભરૂચ સિવિલ હોસ્પિટલનો જે પીએમ રૂમ છે એની આજે મેં જાત તપાસ કરી છે અને એક સ્ટોરેજ તો ચાલુ છે અને બીજું કોલ્ડ સ્ટોરેજ બંધ છે, એના શક્ય એટલું વહેલું ચાલુ કરવા મારા પ્રયત્નો રહેશે, જેથી બોડી સાચવવાના પ્રોબ્લેમ ના આવે. ભરૂચના ધોળીકોઈ બજારના મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારના રહીશો જાણે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે. અહીં કમોસમી વરસાદ નથી વરસ્યો, પરંતુ નગરપાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધોળીકુઈ બજારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળવાની આ વર્ષો જૂની સમસ્યા છે. નગરપાલિકાના કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા, પરંતુ આ વિસ્તારમાં પાણી ફરી વળવાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે સ્થાનિકો નગરપાલિકાના શિક્ષિત પ્રમુખ આરવી પટેલ પાસે સમસ્યાના નિરાકરણની આશા રાખી રહ્યા છે. દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને આ વિસ્તારમાં નિયમિત રીતે સાફસફાઈ પણ ન કરાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા સ્થાનિકોની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે. સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી, ગટરમાં છોકરા પડી જાય, ગઢેરા પડી જાય, લાઇટની પણ સગવડ નથી અને રોડ સાફ કરવા પણ નથી આવતા. અમે કહીએ છીએ કે અમે તો રોડ સાફ કરવા આવીએ છીએ પણ કચરો વાળવા નહીં આવતા નથી. કચરો નાખવા માટે કોઈ પણ દિવસે અઠવાડિયામાં એક કે બે વાર આવે છે. નામ ચેતના પુરાણી છે, અહીંયા મારું પિયર છે ધોળીકુઈમાં. આજે આટલી નાની હતી, મોટી થઈ 20 વર્ષ 30 વર્ષ થવાના, પણ આ રોડ પર કોઈ ફેર નથી. પ્લસ રાત્રે એટલા ખારા ભરાય, સેફ્ટી ટેન્કની જે લાઈન હોય ને તે પણ જોઈન્ટ છે. નાના છોકરાઓ ઘરમાં હોય તો 7 વાગ્યાનો દરવાજો બંધ કરી દેવો પડે. આ એરિયાના આગળ પાછળના બધા જ વિસ્તારમાં ચોખ્ખાઈ છે ને આ જ એરિયાની સાંભુ કોઈ જોતું. મેઇન રોડ પર જે લોકો 24 કલાકનો રોજ ચાલુ હોય છે તો પણ કોઈ ચોખ્ખાઈ નહીં. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ. ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી કાંસમાં ભરાઈ ન રહે એ હેતુથી શહેરમાં આવેલ તમામ કાંસની સાફસફાઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગટરની પણ સાફસફાઈ કરાવવામાં આવી રહી છે. આજ રોજ ચાલી રહેલ પ્રી મોન્સૂન કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલ અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે નિરીક્ષણ કર્યું હતું. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આગામી સમયમાં જ્યારે ચોમાસુની સિઝન આવી રહી છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ પ્રમુખશ્રી સાથે વિવિધ કાંસો ઉપર કરવામાં આવ્યું. આ જ રીતે ગામતળની વાત કરીએ તો મેન્યુઅલી પણ પાકી જે ગટર હોય છે એની પણ સફાઈની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં ચોમાસા દરમિયાન કોઈ પણ પડકાર આવશે એને નગરપાલિકા એને પહોંચી વળવા માટે સક્ષમ છે. ભરૂચ જિલ્લાના પોલીસ કર્મીઓ માટે 2 દિવસીય અસરકારક વક્તૃત્વ કળા તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શનિ રવિ તારીખ 20-21 મેના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી ભરૂચ જિલ્લાના પોલીસ કર્મીઓ માટે 2 દિવસીય અસરકારક વક્તૃત્વ કળા તાલીમી કાર્યક્રમનું સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ ભરૂચના ઇન્ટરનેશનલ ટ્રેનર જેસી સેનેટર સુનિલ નેવે, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે અને જેસીઆઈ નર્મદાના પ્રેસિડેન્ટ નેશનલ ટ્રેનર જેસી હિના નાયકે ફેકલ્ટી તરીકે સેવા આપી હતી. 30 પુરુષ અને 15 મહિલાઓએ મળીને 45 તાલીમાર્થીઓના 5 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. સ્ટેજ ફિયર કેવી રીતે દૂર કરવો, આઈ કોન્ટેક્ટ, કોમ્યુનિકેશન, બોડી લેંગ્વેજ, હાઉ ટુ પ્રિપેર સ્પીચ, પ્રેઝન્ટેશનની ઓડિયો વિઝ્યુઅલ ક્લિપિંગ, વિડીયો બતાવી મહત્તમ પ્રેક્ટિકલ સેશન્સ દ્વારા તાલીમ મેળવી હતી. નવા ભરતી પામેલા પોલીસ કર્મીઓથી માંડીને સિનિયર પોલીસ જવાનોએ આખરી સેશનમાં કબૂલ કર્યું હતું કે આ પ્રકારની સઘન તાલીમ મેળવવાથી આમ જનતા સાથે કેવી રીતે વાત કરવાની એની અમને સમજ મળી છે. પોલીસ પ્રજાનો મિત્ર છે એ માત્ર સૂત્ર ન રહેતા એને સાર્થક કરવાના અમારા સૌને સંકલ્પ બની રહેશે. બેસ્ટ પાર્ટિસિપેન્ટ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત છે કાર્યક્રમના કેટલાક અંશો. જે પણ કઈ સંત હોય એ બને કેટલા માંડ એક
એની જેવા બને કે લતાંડી, એટલે કે સર એમાં મજા નહીં આવે. તો અગર આપકો કુછ રિઝલ્ટ ચાહિયે, એસા કુછ અગર આપકો કરના હૈ, તો મુજે 40-50 લોગ થી બોડી લેંગ્વેજમાં એવું કહેવામાં આવે છે, એડવોકેસી એમ કહ્યું છે કે જે વ્યક્તિ બોડી એટલે તમને એમ કહેશે કે મારી દુકાન બંધ છે, તમારે જો ખુલવું હોય, ખીલવું હોય, તો તમારે ખુલવું પડે. હું આમ કરીને તમારી સાથે વાત કરું કે હું ક્યાંક બીજે તમે જો હાથ ખુલ્લા રાખો તો તમે વ્યક્ત કરી શકો. ઘણી બધી વાર ઘણા બધા બેઠા હોય ત્યારે એને જીવનમાં થાય ત્યાં સાહેબ છે કે એમાં મારે કંઈક કહેવું છે, આઈ વોન્ટ ટુ સે સમથિંગ, આઈ વોન્ટ ટુ એડ સમથિંગ, મારે કંઈક વધારે કહેવું છે, બરાબર. પણ બેનું આમ હોય ને કે તમને વ્યક્તિ થાય. જંબુસર વિધાનસભા ભાજપ દ્વારા બુથ વિસ્તાર અભ્યાસ વર્ગ યોજાયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ દ્વારા બુથ લેવલના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જંબુસર વિધાનસભા ભાજપ દ્વારા મંગળવારના રોજ બુથ વિસ્તાર અભ્યાસ વર્ગ યોજાયો, જેમાં જંબુસરના ધારાસભ્ય છત્રસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. તમામ બુથોમાં એક એક વ્યક્તિ 9 દિવસ માટે જવાના છે અને એનું તમામ સાહિત્ય આજે આપવામાં આવ્યું છે. કેન્દ્રની સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ અને અન્ય સાહિત્ય સાથે પ્રશિક્ષિત કરીને અહીંયાથી એ જવા માટે આજનો આ અમારો અભ્યાસ વર્ગ છે. આજના કાર્યક્રમમાં અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલ અને જિલ્લાના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ અને મનહરસિંહ ગોહિલ પણ ઉપસ્થિત છે. અમારા સંગઠનના તમામ પ્રમુખ અને તમામ મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલી પાંખના તમામ સભ્યશ્રીઓ અને બુથ સુધીના કાર્યકર્તાઓની આજે અહીંયા હાજરી છે અને આખો દિવસ આ કામ અહીંયા કરવાના છે. ભરૂચના વડોદરા ગામ નજીક હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના વડોદરા ગામ નજીક બોસ્ટન હોટેલના કમ્પાઉન્ડમાં ન્યૂ નેશનલ બોડી રિપેરિંગ વર્ક્સ નજીક પાર્ક કરેલ ટ્રકમાં સવારના સમયે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાની સાથે GNFC અને નગરપાલિકાના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટ્રકમાં રિપેરિંગ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે તારીખ 25મી મેના રોજ શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભૃગુઋષિ મંદિરે તારીખ 25મી મેના રોજ શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંગળા આરતી સવારે 6:30 કલાકે, 56 ભોગ દર્શન સવારે 11:30 કલાકે, શનિયાગ બપોરે 3-6 કલાક દરમિયાન અને સંધ્યા આરતી સાંજે 7 કલાકે યોજાશે. સદર ધાર્મિક કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તથા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ, IMAX મેડિકલ સેન્ટર, હોપ એજ્યુકેશન એન્ડ હેલ્થ ટ્રસ્ટ અને NSSના સૌજન્યથી સવારે 9 થી બપોરે 12 કલાક દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેનો લાભ લેવા જરૂરિયાતમંદોને જણાવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં અલગ અલગ 2 માર્ગ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિના મોત, 20 વ્યક્તિને ઈજા. ખરોડ ચોકડી નજીક 2 લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 મુસાફરના મોત નિપજ્યા. તો રાજપીપળા ચોકડી નજીક કાર પલટી જતા 8 વ્યક્તિને ઈજા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં. પોસ્ટમોર્ટમ રૂમમાં 6 પૈકી 4 કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં. મૃતદેહને સાચવવામાં મુશ્કેલી. ભરૂચના ધોળીકોઈ બજારના મુખ્ય માર્ગ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો. ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકોને હાલાકી. વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. શહેરમાં આવેલ તમામ કાંસની સાફ સફાઈ શરૂ કરાઈ. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. We'll be right back.